આજ રોજ રત્નાકર સોસાયટીના કોમન પ્લોટમાં સોસાયટીના રહીશો દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ડીસા નગરપાલિકાના પ્રમુખ શ્રી રાજુભાઈ ઠક્કર અને વોર્ડ નંબર દસ ના નગરસેવક ઉત્સાહી એવા અમિતભાઈ રાજકોટ દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે તેમાં રત્નાકરના રહીશો અને આર એસ દ્વારા ચાલતી બાળ બાળશાખાના સ્વયંસેવકો પણ મોટી સંખ્યામાં જોડાયા ડીસાને ગ્રીન ડીસા બનાવવા ખૂબ સરસ અભિયાન રત્નાકર સોસાયટીના રહીશો દ્વારા કરેલ તેમાં દરેક વૃક્ષોને પાંજરા લગાવેલા તો આવું ડીસાની દરેક સોસાયટી દ્વારા આવું સરસ મજાનું આયોજન કરવામાં આવે તો જતા સમયે ડીસા ગ્રીન સિટી તરીકે ઓળખાય વધુ વૃક્ષો વાવો અને પર્યાવરણની જાળવણી કરો ડીસા શહેરના દરેક સોસાયટીના રહીશોને સદસ્ય અમિતભાઈ રાજગોર દ્વારા દ્વારા વિનંતી કરવામાં આવી હતી કે દરેક સોસાયટીના અંદર રહીશો દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવું અને વધુમાં વધુ વૃક્ષો વાવવામાં આવે અને આવનાર ભવિષ્યની સુંદર અને સ્વસ્થ રાખવા માટે કરીને વૃક્ષોનું જતન કરવું તેવી અપીલ પણ કરવામાં આવી હતી વૃક્ષારોપણનો કાર્યક્રમ દરમિયાન વધુમાં વધુ વૃક્ષો વાવી સ્વચ્છ ઓક્સિજન મળી રહે એ હેતુ આવનાર સમયમાં વધારે વૃક્ષો આપવા માટેના આયોજનો કરવામાં આવશે એવું અમિતભાઈ રાજકોર અને નગરપાલિકાના પ્રમુખ રાજુભાઈ ઠક્કરે જણાવ્યું હતું રિપોર્ટર ભરત ઠક્કર ડીસા.